સમાજશાસ્ત્ર નું મહત્વ જેના મુદ્દા મેં અગાઉ આપણે લખાવી નાખ્યા છે એની ચર્ચા જે છે એ આપણે આજે કરવાના છે સમાજશાસ્ત્ર નું શું મહત્વ છે એની વાત જે છે હું તમારી સમક્ષ કરવાનો છું એમાં પહેલું સામાજિક નીતિનું ઘડતર કરવામાં ઉપયોગી સામાજિક નીતિનું ઘડતર કરવામાં ઉપયોગી મિત્રો તમને એમ થશે કે સામાજિક નીતિને ઘડતર કરવામાં સમાજશાસ્ત્ર કઈ રીતે ઉપયોગી તો સમાજશાસ્ત્ર સમાજનો અભ્યાસ કરે છે અને એ અભ્યાસ ઉપરથી સામાજિક તારણો તારવે છે અને એના ઉપરથી સમાજમાં કેવા પ્રકારના ઉપર નીતિ હોવી જોઈએ એનું ઘડતર કરે છે કદાચ આ મારી વાત હજી તમને સમજાશે નહીં પણ આગળ જતા તમે જ્યારે રિસર્ચ નું પેપર ભણશો ત્યારે તમને આ બધી વસ્તુઓ જે છે ક્લિયર કટ થતી જશે વિવિધતામાં એકતા ઉભી કરવામાં સમાજશાસ્ત્ર દરેક સમાજ અભ્યાસ કરે છે દરેક સમાજની સંસ્કૃતિ દરેક સમાજના રિવાજો દરેક સમાજનો ધર્મ દરેક સમાજની ભાષાનો અભ્યાસ કરે

અને એ વિવિધતામાં એકતા એટલા માટે છે કે આપણે એનાથી પરિચિત છીએ અને પરિચિત કરાવનારું માધ્યમ જો કોઈ હોય તો એ સમાજશાસ્ત્ર છે તો એના માટે પણ સમાજશાસ્ત્ર જે છે એ ઉપયોગી છે ભાવિ કથન કરવામાં બહુ સુંદર મજાનો શબ્દ ભાવિ કથન કરવા મિત્રો સમસસના અભ્યાસો ના આધારે ઘણા બધા એવા ભાવિ કથનો કરવામાં આવે ભાવી કથન એટલે હવે પછી શું થશે લાઈક સિક્સ ઓન પરિસ્થિતિ લાઈક હમણાં 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 થોડો સમય થી કોરોનો કાળ ગયો અને કોરોના કાળ ની અંદર જે લોકડાઉન થયું એ લોકડાઉન પછી સામાજિક અભ્યાસો કેટલાક થયા છે એના આધારે આવનારી સમાજ વ્યવસ્થા કેવી હશે કદાચ તમે હજી આ બધી બાબતો થી પરિચિત નહીં હો પણ આવા પણ અભ્યાસો હાથ ધરવામાં આવ્યા છે અને આવનારી સામાજિક વ્યવસ્થા કેવી હશે એની વાત પણ સમાજશાસ્ત્ર કરેલી છે ભાવિ કથન આપણે કથન કથન છીએ કરવામાં પણ સમાજશાસ્ત્ર જે છે એ ઉપયોગી બને છે ત્યાર પછી સમાજશાસ્ત્ર ના શબ્દો નો પરિચય વિદ્યાર્થીઓને મળે એનો પદ્ધતિઓ એનો ખ્યાલો એમાં પણ ઉપયોગી બને છે બૌદ્ધિક વિકાસ સાધવામાં અને માહિતી પૂરી પાડવામાં સરકારશ્રી ને ચોક્કસ પ્રકારની માહિતી સમાજને ચોક્કસ પ્રકારની માહિતી અને સાથે સાથે વ્યક્તિના બૌદ્ધિક વિકાસમાં સમસાસ્ત્ર ઉપ્યોગી થાય છે બુદ્ધિક વિકાસ પણ સમસાસ્ત્ર તેકનીકે આપણે પૂરો પાડે છે લોકશાહીના મૂલ્યો જાળવવામાં અથવા માનવતાવાદી મૂલ્યોની જાળવણીમાં સમસાસ્ત્ર જે છે એ ઉપયોગી થાય છે સમાજશાસ્ત્રીય કલ્પના શક્તિ વિકસાવવામાં મિત્રો સમાજશાસ્ત્રનો અભ્યાસ કર્યા પછી તમે કોઈ પણ ઘટના કે બનાવને એક ચોક્કસ સમાજશાસ્ત્રીય પરિપ્રેક્ષમાં જોશો ચોક્કસ રીતે એક સામાજિક પરિપ્રેક્ષમાં જોવાની ટ્રાય કરશો એમાં પણ સમાજશાસ્ત્ર જે છે એ ઉપયોગી થાય છે તો આમ સમાજશાસ્ત્રના જે છે એ ઉપયોગ આપણે જોયા આ પ્રકરણની અંદર મેં તમારી સાથે જે ચર્ચાઓ કરી એનું થોડુંક રીબેક જે છે એ આપણે લઈ લઈએ આપણે આની અંદર સમાજશાસ્ત્ર નો ઉદભવ વિકાસ જોયો એની અંદર મેં યુરોપની ચર્ચાઓ આપણી સાથે કરી બીજી બધી ચર્ચાઓ મેં નથી કરી એ ચર્ચાઓ આપણે વાંચી લેવાની છે મેં તમને કીધું કે આ વાતસો એટલે તમને ખબર પડી જશે સાથે સાથે સમાજશાસ્ત્રની વ્યાખ્યા નો પરિચય મેં આપ્યો સમાજશાસ્ત્ર ના લક્ષણો ની વાત કરી સમાજશાસ્ત્ર નું મહત્વ અને કાર્યક્ષેત્ર એની વાત જે છે એ મેં ડિટેલિંગ ચર્ચાઓ જે છે આપની સાથે આ પ્રકરણમાં કે આ પ્રકરણને અહીંયા આપણે જે છે એ વિરામ આપીએ છીએ હવે પછી પ્રકરણ બે જે છે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ પ્રકરણ બે ની અંદર આપણે શું ભણવાના એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં પ્રકરણ બે જે છે એ શરૂ કરવા જઈ રહ્યો છું ત્યાં સુધી આપણી વચ્ચેથી જો પ્રકરણ બે નવા વિડીયોથી જ આપણે શરૂ કરીશું તો નવા વિડીયોમાં પ્રકરણ બે જે છે એ આપણે જો ત્યાં સુધી જય હિન્દ જય ભારત